રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 16મી રથયાત્રા મંદિરેથી નીકળી હતી। આ વખતની રથયાત્રા સૌથી લાંબી હતી। શહેરના નાના મોવા ખોડિયર મંદિરથી ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો હતો। રથયાત્રા 22 કિલોમીટર લાંબા રૂટ ઉપરથી પસાર થઈ હતી। આ રથયાત્રાના પ્રારંભ પહેલાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભગવાનની આરતી ઉતારી હતી અને પૂજામાં ભાગ લીધો હતો। પૂજા વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે વિશેષ રથમાં બેસાડવામાં આવ્યા હતા। ત્યારબાદ જય જગન્નાથના નાદ સાથે આ રથયાત્રાનો પ્રારંભ થયો હતો। રાજકોટમાં નાના મોવા મોકાજી સર્કલથી આ રથયાત્રા આગળ વધી શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો અને રસ્તાઓની સાથે શહેરના મધ્યમાંથી પસાર થઈ હતી। આ રથયાત્રા 22 કિલોમીટરના લાંબા રૂટને કાપશે। રથયાત્રાની સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તેમજ બોડી વોર્ન કેમેરા સાથે સુરક્ષા કરવામાં આવી હતી। તો આ રથયાત્રામાં સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ હતી, સાથે જ અલગ અલગ ભજન મંડળીઓ પણ આ રથયાત્રામાં જોડાઈ હતી। તો રથયાત્રાનું આકર્ષણ આ વખતે સનાતની બુલડોઝર જોવા મળ્યું હતું, જે દેશ વિરોધી તત્વો માટે એક ચેતવણી રૂપ છે, સાથે જ સનાતન વિરોધીઓ માટે પણ ચેતવણીના રૂપમાં જોવામાં આવે છે। આપ સર્વે દર્શક મિત્રો પણ અમારા રાજકોટ લાઈવના માધ્યમથી રાજકોટની રથયાત્રાના દર્શન નિહાળો અને કમેન્ટમાં જય જગન્નાથજી લખવાનું ના ભૂલશો। સાથે જ આપ સૌને અષાઢી બીજના રામ રામ।